नमस्कार विद्यार्थी मित्रों, केम छो बता मजामा? ओके, जय श्री कृष्ण। विद्यार्थी मित्रों, गया लेक्चर ની અંદર આપણે ચેપ્ટર નંબર 8 જેને આપણે પૂર્ણ જાહેર કર્યું હતું, તો આજે આપણે એક સરસ મજાનું ચેપ્ટર છે, બીજગણિત આધારિત ચેપ્ટર નંબર 9, બેઝિક પદાવલિ અને નિત્યસમ। મિત્રો, 7મા ધોરણ ની અંદર તમે આ ચેપ્ટર થોડું ઘણું શીખી ગયા હતા, બહુપદીના સરવાળા અને બાદબાકી, તેવું જ આ ચેપ્ટર છે બેઝિક પદાવલિ। એટલે આની અંદર તમારે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર એવું આવશે, ત્યારબાદ નિત્યસમ એટલે થોડા સૂત્રો જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, નવમામાં દસમામાં એમાં તમારે બધે કામ આવશે તેવા સૂત્રો નિત્યસમ જે છે એની આપણે ચર્ચા કરીશું। તો પહેલા આજે આપણે થોડી ઘણી થિયરી જોઈ લઈએ બેઝિક પદાવલિઓ વિશે। તો સૌ પ્રથમ તો બેઝિક પદાવલિ કોને કહેવાય? તો બેઝિક પદાવલિ એટલે ચલ, અચળ, સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર ની સાંકળતી એક ક્રિયા છે। સૌ પ્રથમ તો આપણે ચલ વિશે જોઈ લઈએ, ચલ કોને કહેવાય? તો ચલ એટલે કે જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે એનામાં એવી તાકાત છે, બરોબર, તેને આપણે ચલ કહીએ। ચલ વિશે આપણે એક્સ, વાય, ઝેડ, એ, બી, સી જેના વગેરે આપણે બધા દર્શાવીએ છીએ, મોટે ભાગે તો એક્સ અને વાય જ આવતા હોય, તો આને તમે ગમે કિંમત આપો ના નહીં પાડે, બરોબર। પછી અચળ, અચળ એટલે કે તેનું મૂલ્ય ન બદલાતું હોય, આ એક, બે, ત્રણ, આ ટૂંકમાં કોઈ પણ સંખ્યા એટલે આપણે એવું કહેવાય અચળ, બરોબર। એટલે ચલ અને અચળ ભેગા મળે, પછી ક્રિયા ચાર્જ પ્લસ માઇનસ ગુણાકાર ને ભાગાકાર, બરોબર, આ ની મદદથી જે સાંકળતી ક્રિયા। ધારો કે આપણે ચલ એક્સ લઈએ, એના ગુણાકારમાં ત્રણ લઈએ એટલે ત્રણ એક્સ થયું, બરોબર। પછી હજી એક પ્લસ વન, તો આ તો બેઝિક પદાવલિ, ત્રણ એક્સ પ્લસ વન આને કહેવાય બેઝિક પદાવલિ। હવે તમે આમાં એક્સ ની જગ્યાએ કિંમતો બદલાવો એમ આનું મૂલ્ય બદલાય, પેલા જો એક્સ ની જગ્યાએ એક મૂકો તો ત્રણ એક ત્રણ, ત્રણ ને ચાર, પછી હું એક્સ ની જગ્યાએ બે મૂકું, ત્રણ બે છ અને સાત, તો જો આ ભિન્ન કિંમતો ધારણ કરી શકે એટલા માટે આપણે એને ચલ કહીએ, આનું મૂલ્ય ન બદલે આ ચળ છે, આ એ ચળ છે, રેડી? આજે તમે કિંમતો મેળવતા સાતમા ધોરણ ની અંદર યાદ કરો છો એવું યાદ। તો પેલા આપણે થોડી ઘણી થિયરી લખીએ પછી આપણે આગળ વધું, બરોબર। તો પેલા આપણે વાત કરશું ચળ, તો ચળ એટલે કે જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને ચલ કહેવાય, ચલને સામાન્ય રીતે એક્સ, વાય, ઝેડ, એ, બી, સી વગેરે વડે દર્શાવી શકાય, રેડી? તો આ થઈ ચલ ની વ્યાખ્યા થઈ। પછી આપણે વાત કરી દઈએ સહગુણક, સહગુણક આ પણ તમે સાતમા ધોરણ ની અંદર શીખી ગયા છો, ચલની સાથે ગુણાકારમાં રહેલી અચળ સંખ્યાને સહગુણક કહેવાય, રેડી? મેનું ઉદાહરણ જોઈએ, ઉદું કે પદ ત્રણ એક્સ માં એક્સ નો સહગુણક બરાબર ત્રણ,
जो यहां पर काई न हो तो 1 और निशानी माइनस से એટલે માટે સ ગુણક પણ માઈનસ રાઈટ ઓકે હવે આપણે વાત કરીએ બેઝિક પદાવલી પછીના પ્રકાર બરાબર બેઝિક પદાવલી તો બેઝિક પદાવલી એટલે કે ચલ અચળ ઉપરાંત પ્લસ માઈનસ ગુણાકાર કે ભાગાકાર ની સાંકળતી ક્રિયાને બેઝિક પદાવલી કહેવાય એના ઉદાહરણ જોઈએ તો 3x માઈનસ 7 પછી ખાલી 7y એવું કોઈ પણ આ થઈ બેઝિક પદાવલી અને આપણે બહુપદી પણ કહી શકીએ શું કહી શકાય બહુપદી બરોબર હવે પ્રકાર બહુપદીના પ્રકાર તો બહુપદીના પ્રકારમાં પહેલો પ્રકાર આવશે એકપદી જે પદાવલીમાં એક પદ હોય તેને એકપદી કહેવાય એનું ઉદાહરણ આપણે લઈએ 7x બરોબર આ બહુપદી કૌંસમાં પદાવલી કે લખ્યા પછી બીજું દ્વિપદી જે પદાવલીમાં બે પદ હોય તેને દ્વિપદી કહેવાય ઉદુ 3x માઇનસ 1 7z માઇનસ 5 રાઈટ આ થઈ દ્વિપદી હવે વાત કરી દઈએ ત્રિપદી ત્રિપદી જે પદાવલીમાં ત્રણ પદ હોય તેને ત્રિપદી કહેવાય એનું ઉદાહરણ 3x પ્લસ y માઇનસ 1 તો સજાતીય પદ આપણે સાતમા ધોરણ ની અંદર આવી ગયું છે આપણે વ્યાખ્યા પણ લખી હતી જે બે પદમાં ચલ અને ચલના ઘાતાંક સમાન હોય તો તેવા પદને સજાતીય પદ કહેવાય બે પદમાં ચલ સમાન હોવો જોઈએ અને ઘાતાંક સમાન હોવો જોઈએ સહગુણક સમાન હોય કે ન હોય કાલ કે પડે નહીં રેડી તો આનું ઉદાહરણ 3x અને 5x તો જો મિત્રો આ બેમાં ચલ કોણ x એની ઘાત કેટલી 1 તો આ સજાતીય પદ થયા બીજું ઉદાહરણ 7y² અને માઇનસ 8y² તો આ બી સજાતીય પદ કહેવાય બેમાં ચલ y બેમાં ઘાત 2 રેડી હવે બીજી વ્યાખ્યા લખી આપણે વિજાતીય પદ તો વિજાતીય પદમાં જે બે પદોમાં ચલ અથવા ચલના ઘાતાંક સમાન ન હોય તો તેવા પદને વિજાતીય પદ કહેવાય
ફેરકું નો આયો એટલે વિજાય દે પર જો આયા બે માં 6 x છે પણ ભાગ બદલાય ગયો રેડી એવી જ રીતના આમાં બે માં ભાગ સમાન પણ ચલ બદલાય ગયો એટલા માટે વિજાય દે પર ઓકે હવે સરવાળા અને બાદબાકી ઈ આપણે 7મા ધોરણની અંદર શીખી ગયા છે તો આપણે સ્વાધ્યાય 9.1માં સરવાળા બાદબાકી આવશે ઉપરાંત સહગુણક ઓળખતા પછી તમને પદાવલિ આપી હોય ઈ એનો પ્રકાર ઓળખતા એવું બધું આવે છે બરોબર તો આપણે સ્વાધ્યાય 9.1 ચાલુ કરી દઈએ સરવાળામાં તમારે અને બાદબાકીમાં શું ધ્યાન રાખવાનું કે સજાતીય પદ હોય ને તો એનું સાદુરૂપ થાય તો એનો સરવાળો બાદબાકી થાય પણ જો વિજાતીય પદ હોય ને તો એની વચ્ચે કોઈ ક્રિયા ન થાય ખાલી પ્લસ માઇનસ તમને જે કીધું હોય સરવાળો કરવાનો બધો સરવાળાની નિશાની બે પદ વચ્ચે મૂકી દાખલો પૂરો કરી દેવાનો વિજાતીય પદ હોય ત્યારે અને જો સજાતીય પદ હોય તો બેનું સાદુરૂપ આપવાનું આપણે સાતમાની અંદર બધું શીખી ગયા છે પાછું આપણે શીખશું ઓકે ચાલો તો સ્વાધ્યાય 9.1 જેનો પહેલો પ્રશ્ન છે નીચે દરેક પદાવલીમાં રહેલ પદ અને સહગુણક ઓળખો તેમાં આપણે બધું એકવાર જ લખી નાખશું આયા આપણે નામ આપશું પદાવલી આયા આપશું પદ અને આયા આપશું સહગુણક બરોબર હવે એમાં આયા આપશું ક્રમ પહેલો ક્રમ છે એમાં પદાવલી તમને આપી છે 5xyz² 5xyz² માઇનસ 3zy તો આમાં જો મિત્રો કેટલા પદ છે બે એ બે લખવાના તો પહેલું પદ શું છે 5xyz² અને બીજું પદ માઇનસ 3zy હવે એની સામે સહગુણક લખવાના તો પહેલો સહગુણક પહેલા પદનો સહગુણક કોણ થાય 5 બીજાનો બે પદ છે એટલા માટે રેડી ચાલ બીજી 1xx² 1 + x + x² તો આમાં કયા કયા પદ થાય 3 આવશે 1xx² તો 1 નો સહગુણક 1 પોતે જ આનો ભી 1 આનો ભી 1 ત્રણેયમાં એક જ સહગુણક છે એવી રીતના ત્રીજી ચોથી પાંચમી ત્રીજી વખત તમે કરી લેજો આવી રીતના કોષ્ટક કરાવી નાખો હવે જો પાંચમાં હું તમને શીખવાડું છું એમાં શું છે જુઓ x ના છેદમાં 2 + y ના છેદમાં 2 - xy તો ચાલો પદમાં પહેલું પદ x ના છેદમાં 2 બીજું y ના છેદમાં 2 અને ત્રીજું - xy ચાલો આનો સહગુણક મારે જોવો છે તો આનો સહગુણક શું થશે બોલોજી કોણ કે છે આ બોલોજી નહીં મને ખબર જ હતી વિશ્વાસ હતો 110% બે જ બોલશે કઈ વાત નહીં તમારો પ્રયાસ કરો બદલ આભાર પણ જો છેદમાં બે છે ઉપર નથી ઉપર 2x હોય તો તમે બોલી શકો બે આ 2 ક્યાં અંશમાં છે તો પછી છેદમાં બે છે તો એમ કોમો લખે છેદમાં બે સહગુણક એમ લખે ઉપર હું લખું તો ઉપર કશું નહીં હું હોય એક અને છેદમાં બે લાનો સહગુણક થયો 1/2 એવી રીતના આનો ભાઈ 1/2 લાનો -1 રેડી પડી ખબર 110% ઉપર પડી ગઈ ચાલો થેન્ક યુ રેડી હવે તો છઠ્ઠું તો આવડી ગયું છે મને બહુ ખાસ નહીં રેડી લા 3 મેં કરાવી દીધું હોય
બીજો પ્રશ્ન જોઈએ એમાં વર્ગીકરણ કરવાનું છે ચાલ જો શું કીધું છે એમાં નીચેની બહુપદીઓનું એકપદી દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો ઉપરોક્ત ત્રણમાંથી એક પણ પ્રકારમાં બંધ બેસતી ન હોય એવી બહુપદી પણ જણાવો એટલે કે એ ત્રણ કરતા વધારે પદની કોઈ હોય કે આ ત્રણેયમાં તો આવડ નથી ત્રણેયમાંથી એકેયમાં એવી કોણ વધી ગયેલી એ સી લખશું તો કાંઈ નહીં તો પેલા આપણે પાઠ પાડી લઈએ એકપદી દ્વિપદી અને ત્રિપદી તો જો આમાં તમારે એક એક ના ગોતવા દે ભાઈ ઉપર જોતું જો ભાઈ કે પેલી પદાવલી છે ઈ શેમાં આવે એમાં લખી નાખવા કોમ તમે એક એક ગોતવો બેસો તો આ નહીં આવે સમજાય તો જો એમાં પેલી પદાવલી તમને શું હતી x plus y તો x plus y કયો પ્રકાર થયો દ્વિપદી તો એમાં લખ્યું સમજા તો પછી બીજી તો કે હજાર તો હજાર શેમાં આવે એક પદીમાં લખ્યું પછી ત્રીજી બહુપદી છે x x plus x નો વર્ગ plus x નો 3 plus x ની 4 એ કેમ ની આવે કારણ કે 4 પદ છે જો એટલે એ આ ત્રણ માં કે કેમ ની આવે નીચે જવાબ આવશે બોલો મને કીધું ને એટલે ઉપરોક્ત ત્રણ માંથી એક એમાં ન હોય એવી કઈ એમાં એ લખશું આપણે બીજી મળે તો ઠીક છે કાઈ નહીં રેડી હાલ એના પછી છે 7 plus y plus 5x તો એ આમાં આવે ન આવે લખીએ 7 plus y plus 5x રેડી પછી એના પછી આવશે 2y minus 3y નો વર્ગ તો એ શું આવે દ્વિપદીમાં ચાલો નીચે જ લખતા જઈએ 2y minus 3y નો સ્ક્વેર એના પછી 2y minus 3y વર્ગ plus 4y cube એટલે આમાં આવશે y minus 3y square plus 4y cube એટલે ત્રણ પદ માં એના પછી છે 5x minus 4y plus 3xy 5x minus 3y plus 4xy આ પણ ત્રણ પદ છે તો એ ત્રણ પદ માં લખ્યું નેક્સ્ટ 4z minus 15z વર્ગ 4z minus 15z વર્ગ નેક્સ્ટ AB plus BC plus CD plus AD તો એ કેમ ની આ ચાર પદ થયા પછી છે PQR ખાલી PQR એટલે એક પદી ઓકે નેક્સ્ટ P વર્ગ Q plus P Q વર્ગ P વર્ગ Q plus P Q વર્ગ અને લાસ્ટ 2P plus 2Q લ્યો આજે કયું વર્ગીકરણ હવે નીચે લખશું નીચેની પદાવલીમાં ચાર પદ હોવાથી તે ઉપરના કોષ્ટકમાં બંધ બેસતી નથી રેડી તો એ નીચે લખી નાખીએ એમાં પેલી કઈ હતી x plus x વર્ગ plus x cube plus x is 4 અને બીજી કઈ હતી ab plus bc plus cd plus da રેડી રેડી હવે પ્રશ્ન નંબર 3 અને 4 એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું આજે આ માત્ર થિયરી અને આ આટલું આપણે તૈયાર કરી લઈએ રેડી તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર પ્રશ્ન નંબર 3 થી આગળ વધીશું ત્યાં સુધી આપણે રજા લઈએ નમસ્કાર જય હિન્દ ધન્યવાદ